પંદરમી વિધાનસભાના પ્રથમ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શ્રી શંકરભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી પ્રોટેમ સ્પીકર શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં પક્ષ વિપક્ષના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શ્રી શંકરભાઈ ચૌધરીને સમર્થન કરતા તેમણે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો ગુજરાતમાં સંગઠન સહકાર સરકાર બાદ હવે બંધારણીય જવાબદારી સ્વીકારીને ગૃહમાં સૌનો આભાર માનતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે સભાગૃહના તમામ સભ્યશ્રીઓએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું સંપૂર્ણ ન્યાય આપવા હંમેશા પ્રયત્નશીલ રહીશ ભારતમાં સંસદીય લોકશાહીમાં સભાગૃહની સર્વોપરિતા તેનું હાર્દ હૃદય છે સભાગૃહની ગરિમા અને ગૌરવ જાળવવાની જવાબદારી આપણને મળી છે તેથી વિધાનસભાગૃહનું ગૌરવ અને ગરિમા ઓછી થાય તેવા કોઈપણ કાર્યથી અળગા રહેવાનું અને પ્રજાના હિતને લક્ષમાં રાખીને જવાબદારી નિભાવવાનું ધ્યેય સ્થાને રહે તે આપણા સૌ માટે આવશ્યક છે આદર્શ આચારસંહિતાનું પાલન સંસદીય કારકિર્દી માટે આધાર સ્તંભ છે તેમ આજે વિધાનસભા ગૃહમાં નવા નિમાયેલા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું વિધાનસભાના અધ્યક્ષ તરીકે શ્રી શંકરભાઈ ચૌધરીએ પદભાર સંભાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિયુક્તને અભિનંદન પાઠવ્યા હતા લોકશાહીના મંદિરની ઉજ્જવળ પરંપરાઓ જાળવી રાખવામાં નવનિયુક્ત અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન નિરંતર મળતું રહેશે પંદરમી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આ વિધાનગૃહ મહાપુરુષો તથા નવરત્નોનું સાક્ષી રહ્યું છે અનેક સપૂતોએ આ સભાગૃહને શોભાવીને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે આવા રત્નોમાં આપણા સૌના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકથી બાવીસમી મે બે હજાર ચૌદ સુધી એટલે કે છેતાલીસ જીરો ચાર દિવસ સુધી આ સભાગૃહને અજવાળીને આજે દેશના વડાપ્રધાન પદે બિરાજે છે જે ગુજરાત વિધાનસભા ગૃહ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાન છે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કે જેઓ નવમી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઈને સૌ પ્રથમ આ સભાગૃહમાં આવ્યા અને સતત બાવીસ વર્ષ સુધી આ સભાગૃહના સન્માનનીય સભ્ય તરીકે રહી ચૂક્યા છે તે પણ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ગૃહના સભ્યોનો આભાર સ્વીકાર કરતા કહ્યું હતું કે લોકશાહી અને સંસદીય પ્રણાલીને વધુ બળવળતર બનાવવા માટે શાસક વિપક્ષ તરીકે નહીં પરંતુ શાસક સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરશું